લોકસભા ચૂંટણી 2024નો માહોલ હવે ધીરે ધીરે જામી રહ્યો છે. રાજકીય પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભરવાના શ્રી ગણેશ પણ કરી દીધા છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી. ચૂંટણી પંચે સોમવારના 1 માર્ચ 2024થી દેશભરમાં આશરે રૂપિયા 100 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં રોકડ પણ સામેલ છે. ચૂંટણી પંચ મુજબ અત્યાર સુધીમાં આશરે 4,650 કરોડ રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં આશરે 395 કરોડની રોકડ અને અન્ય કિંમતનો દારૂ, નશીલા પદાર્થ અને ગિફ્ટની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ વખતે રોકડ સહિત જે મુદ્દામાલ જપ્ત કરાયો છે તે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કુલ જપ્તીથી પણ વધારે છે. સૌથી વધુ રોકડ રકમ તમિલનાડુમાં મળી આવી છે. તમિલનાડુમાં 53 કરોડ રૂપિયા જપ્ત કરાયા છે, જ્યારે તેલંગાણામાંથી 49 કરોડ, મહારાષ્ટ્રમાંથી 40 કરોડ અને કર્ણાટક તથા રાજસ્થાનમાંથી 35 કરોડની રોકડ રકમ જપ્ત કરાઈ છે. તો અત્યાર સુધીમાં દેશમાં 490 કરોડનો દારૂ, 2,068 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ વખતે અત્યાર સુધીમાં 1,142 કરોડના મૂલ્યની ગિફ્ટની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.